જહાંગીરપુરા ખાતે રહેતા મયુર અશ્વિન પટેલ સાથે ટાઇલ્સ મામલે ઠગાઈ થવા પામી છે અજાણ્યા એ સમયે ફોન કરી ટાઇલ્સની ખરીદી કરવા જણાવ્યું હતું બાદમાં મોબાઈલ પે એપ્લિકેશન પર પેમેન્ટ આવી ગયું છે તેમ જુઠ્ઠાણું ચલાવી ફરિયાદીના ખાતામાંથી રૂપિયા ચોવીસ હજાર ઉપાડી પોલીસ ફરિયાદ કરી છે

મારું નામ પટેલ મયુરકુમાર અશ્વિનભાઈ છે મયુરભાઈ આપણા શું બન્યો છે અને ક્યારે બન્યો છે મારા સાથે નવ તારીખે સાંજે છ વાગે સવારે બાર વાગે ફોન આવેલો પહેલાં કે મારે ટાઇલ જોઈએ છે મેં એક એક મને ફોટા મોકલી આપો હું સિલેક્શન કરીને તમને રિપ્લાય આપું છું એમને મને પાછો રિપ્લાય કર્યો કે પ્લેન વાઇટ આઠસો સ્કવેર ફીટ જોઈએ છે મેં એને એને મને ભાવ પૂછેલો મેં એને ટોટલ એમાઉન્ટ કીધી છત્રીસ હજાર રૂપિયા અને એને મને કીધું કે હું સાંજે તમને છ વાગે ફોન આવશે તમને પેમેન્ટ થઈ જશે ફોન પે તરફથી એનો છ વાગે ફોન આવ્યો બીજા નંબર પરથી મને કે ફોન પે ઓપન કરો તમારા છત્રીસ હજાર જે આપવાના છે તમને આપી દઉં છું એની જગ્યાએ મારામાંથી ચોવીસ હજાર કટ થઈ ગયા તમારા પૈસા કટ થઈ ગયા તમને કે એના પછી તમે શું કર્યું એના પછી તરત જ પાંચ જ મિનિટમાં હું પોલીસ સ્ટેશન ગયો પોલીસ સ્ટેશનમાંથી મને એફઆરઆઈ ત્યાં શું કહેવાય ચિરાગભાઈનો નંબર આપ્યો એમને કીધું સીબીઆઈમાં છે એમનો એમને કીધું કે મને જે ફ્રોડ થયું છે એના ફોટા મોકલી આપો હું ટ્રેકિંગ પર કરું છું બીજા દિવસે પણ ટ્રેકિંગનો કોઈ જવાબ ના મળ્યો તો હું એ દસ તારીખે દસ હતી દસ તારીખે મેં એફઆઈઆઈ ફરવડાવી એ માટે પણ ગયો ચાલુ ફોન હતો ચાલુ ફોન લઈ ગયો બીજા દિવસે ફોન આવ્યો એનો પાર્ટીનો જે ફ્રોડ કર્યું એનો એને મને ચાલુ ફોને હું ત્યાં ગયો પોલીસ સ્ટેશનમાં તો પોલીસવાળા એવું કહે છે કે ભાઈ આવું તો થયું કરે રાજસ્થાનની બોર્ડર પરથી હશે તમને હિન્દી બોલતો હશે આ ભાઈ અને આર્મીમાંથી બોલવું છે એવું બધું કહેતો હશે તો પણ કોઈ એક્શન લીધી નથી કેટલા સમય બેસવામાં આવ્યો અને પોલીસના તમને બોલવામાં આવ્યો એ કોઈક સાહેબ હતા તે નામ નથી આઈડે એમને કીધું કે આ તો તમારું રાજસ્થાન બોર્ડર ઉપરથી જ ફોન આવે આવા બધા ઘણા ફ્રોડ થતા હોય છે આ તો તમારું ચોવીસ હજાર જ એમાઉન્ટ છે ઘણા મોટી એમાઉન્ટ થતી હોય છે આમાં તો ખટોદરા પોલીસ સ્ટેશન અને તમે હા એફઆઈઆર છે પેલા ના પાડી એમને એમને કીધું કે અરજી આપી દો અમે આગળ કાર્યવાહી કરીશું મેં કીધું અરજી નથી આપી સાહેબ મારા એફઆઈઆર જ ફરાવી છે પછી બધું ઘણું સમજાયું બે ત્રણ વખત સમજાયા સવારે હું અગિયાર બાર વાગે ગયેલો એ વખત પણ સમજાયો મેં ના પાડી મને કી સાહેબ આવે એટલે મલાવડાવું છું સાહેબ આયા રાત્રે છ સાત વાગે મને ફોન આવ્યો કે સાહેબ આવી ગયા છે તમારે મળવું હોય તો આવી જાઓ